नमस्कार विद्यार्थी मित्रों, ज्ञान मंदिर मॉडल स्कूल के यूट्यूब चैनल में आप सबका फिर से हार्दिक स्वागत है। मैं मिहिर व्यास, आज हम स्टैंडर्ड 7 सब्जेक्ट संस्कृत चैप्टर नंबर 4 भाष्य योग એટલે કે રમૂજી ટૂચકા એનો આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારો સંસ્કૃતનો પાઠ્યપુસ્તક બહાર કાઢો અને પેજ નંબર 10-11 પર ધ્યાન આપો અને સાથે ભાષાંતરની નોટ પણ બહાર રાખો। તો સૌથી પહેલો આપણે પેરેગ્રાફ જોવાનો છે હાસ્ય યુગનો ટૂચકા એટલે જોક્સ, કે આપણી કહ ગ્રાહકમ પ્રતિ, બરોબર, વેપારી ગ્રાહકને એકત યંત્રમ ક્રીણાતુ, આ મશીનને ખરીદો, ક્રયણમ યોગ્ય વસ્તુ, ખરીદવા જેવું છે। ગ્રાહક તસ્યાહ કા વિશેષતા અસ્તિ, તેની સી વિશેષતા છે આપણી કહ। એતદ યંત્રમ ભવતઃ 50% કાર્યભારમ પ્રદત્તમ કરિષ્યતિ, આ મશીન તમારો 50% કામનો બોજો ઓછો કરશે, હળવો કરશે। ગ્રાહક તરી કૃપયા દ્વે યંત્રે દદાતુ, તો કૃપા કરીને મને બે મશીન આપો। તો વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમારે ભાષાંતર પણ લખતું જવાનું છે। કયા પહેલાનું ભાષાંતર લખો છો, બરોબર, આપણી કહે એટલે વેપારી ગ્રાહકને આ મશીન ખરીદો, ખરીદવા જેવું છે। વેપારી આ મશીન તમારો 50% કામનો બોજો ઓછો કરશે, કૃપા કરીને બે મશીન આપો। વિદ્યાર્થી મિત્રો, ચિત્ર નંબર 2 ઉપર તમે જોવો હવે, તો પેલું આપણે જોયું કે વેપારી ગ્રાહક છે કે આ મશીન ખરીદો, ખરીદવા જેવું છે, ગ્રાહક તેની શી વિશેષતા છે, વેપારી આ મશીન તમારો 50% કામનો બોજો અથવા ભાર ઓછો અથવા હળવો કરશે, ગ્રાહકે છે તો કૃપા કરીને મને બે મશીન આપો। પછીનું છે સેકન્ડ, શિક્ષક છાત્રયા ગૃહ કાર્ય દ્રષ્ટવા, શિક્ષક વિદ્યાર્થીનું ગૃહ કાર્ય ઘરકામ જોઈને, ભવતઃ ગૃહ કાર્ય બહવઃ દોષઃ, તમારા
एते सर्वे दोषाः अहम् एकः एव न करोमि। हे साहेब आ बधी बोलो हूँ एकलो ज करतो नथी। गृह पाठ लेखने मम पिता भी सहायता करोति। होमवर्क गृह पाठ लेखन मा एटले के घर काम मा मारा पिताजी पण मदद करे छे। एटले एवा मांगे छे एमने पण भूल छे। तो सेकंड पेरेग्राफ हूँ भाषांतर तो गुरु स्वामी अतिथिथम प्रति घर नो मालिक मेहमान तरफ अथवा मेहमान ने भवान आगच्छतु तमे पधारो स्वानमयम न अनुभवतु कुत्राडो डर अथवा भय न राखो अतिथि किम सह न दंसति। मेहमान कहे शू ते करडतो नथी घर नो मालिक એટલે કે ગુરુ સ્વામી तस्य दंस स्वभाव अस्ति वा न वा इति एनो करवाडो स्वभाव छे के नहीं इति अहम अपि न जानामि ये हूँ पण जानतो नथी। यतः एतस्य स्वभावस्य परीक्षणम अधुना भविष्यति कारण के ना स्वभावनी कसोटी हवे थशे। तो घरनो मालिक कहे छे मेहमान ने तमे आवो કૂતરાનો ડર ન રાખો। મહેમાન કહે છે શું તે કરડતો નથી ઘરનો માલિક કહે છે તેનો કરવાનો સ્વભાવ છે કે નહીં એ હું જાણતો નથી કારણ કે એના સ્વભાવની પરીક્ષા હવે થશે।
થશે, અત્યારે થશે, તો આ થર્ડ પેરેગ્રાફ પણ તમે લખી લ્યો. Down these students. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો અંદાજ કરી દીધો હશે. હવે આપણે ફોર્થ ને ફિફ્થ પેરેગ્રાફ જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ચિત્ર નંબર 4 ઉપર ધ્યાન આપો. એકતા ચોર સ્વયં વિત કોષે લૂંટનમ કરોતિ, કે એકવાર બે ચોરો બેંકને લૂંટે છે, બહુને રૂપાણી પ્રાપ્નોતિ, તેને ઘણા રૂપિયા મળે છે, ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતિ, ઘરે આવીને વાતચીત કરે છે. પહેલો ચોર, પ્રથમ ચોર, કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાતે ધન ગણનામ કરોમી, કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે
पैसा की गणतरी करो छो। द्वितीय चोर बीजो चोर व्यर्थ श्रम मां करो तू खोटी मेहनत न करो स्व वर्तमान पत्रे वार्ता आगमिष्यति एव आवती काले न्यूज़पेपर એટલે છાપામાં સમાચાર આવશે જ તતઃ ગણના જ્ઞાનમ ભવિષ્યતિ તેથી ગણતરીની જાણ આપણને થશે તો એકવાર બે ચોર બેંકને લૂંટે છે ઘણા રૂપિયા મેળવે છે ઘરે આવીને વાતચીત કરે છે પહેલો ચોર કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે હું પૈસાની ગણતરી કરું છું બીજો ચોર ખોટી મહેનત ન કરો આવતીકાલે છાપામાં આવશે તેથી ગણતરીની જાણ થશે તો પેરેગ્રાફ નંબર 4 ઉપર ધ્યાન આપો 4 એકવાર બે ચોરો બેંક લૂંટે છે કેટલા રૂપિયા મળ્યા તે જાણવા માટે રૂપિયાની ગણતરી કરું છું ફિફ્થ પેરેગ્રાફ લાસ્ટ તમારા પેજ નંબર 11 ઉપર ધ્યાન આપો વૃદ્ધ શંભુનાથ મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતિ વૃદ્ધ શંભુનાથ કહે છે કે મારી પત્ની મારા ભોજન કર્યા પછી જ અથવા મારા જમ્યા પછી જ ભોજન કરે છે રમાનાથ ભગવાન ભાર્યા સહ ભોજનમ ન કરોતિ વા રમાનાથે શું તમે પત્નીની સાથે ભોજન કરતા નથી કે શંભુનાથ તથા કિમપિ ન અસ્તિ તેવું કાંઈ પણ નથી મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતિ મારા ભોજન કર્યા પછી તે ભોજન કરે છે તસ્ય કારણમ અસ્તિ તેનું કારણ છે યત આવયોઃ એકા એવ પુત્રીમ દંતાવધિ અસ્તિ કેમ કે અમારા બંનેનું એક જ કુદરતી અથવા બનાવટી દાંતનું ચોકઠું છે બરોબર કે ગરડો શંભુનાથ કહે કે મારી પત્ની મારા જમ્યા પછી ભોજન કરે છે તો રમાનાથ તેને કહે છે શું તમે પત્નીની સાથે ભોજન કરતા નથી કે શંભુનાથ તેવું કહે જ નથી મારા જમ્યા પછી જ તે ભોજન કરે છે તેનું કારણ છે
અમારા બંનેનું એક જ કુદરતી દાંતનું ચોકઠું છે, એટલા માટે બંને વારંવારથી ભોજન કરે છે, કેમ કે એના મોઢામાં દાંત હતા નહીં. તો લાસ્ટ પેરેગ્રાફ પણ લખી દો, વરડો તંબુના વર્ગબુકમાં પણ આપણે સાથે લખી લઈએ છીએ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે તમારી તો વિદ્યાર્થી મિત્રો તમારે હવે વર્કબુકમાં પેજ નંબર 25, 26, 27
28-29 ઉપર લખવાનું છે. ક્વેશ્ચન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધો, જેમાં ફર્સ્ટ માં બી, સેકન્ડ માં સી, થર્ડ માં સી, ફોર્થ માં ડી, ફિફ્થ માં ડી, સિક્સ માં સી, સેવન માં એ, એઇટ માં સી, નાઇન માં ડી, ટેન માં બી, ઇલેવન માં સી, ટ્વેલ્થ માં ડી ઓપ્શન આવશે. જે તમારે પેજ નંબર 25 ઉપર લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 7, ખાલી જગ્યા પૂરો. તો ફર્સ્ટ માં પ્રિના તું, સેકન્ડ માં કૃપયા, થર્ડ માં સહાયતા, ફોર્થ માં અધુના, ફિફ્થ માં કૃત્રિમ દંતાવલી. બરાબર. ક્વેશ્ચન નંબર 3 છે, રાઈટ રોંગ, સાચું કે ખોટું નિશાની કરો. તો ફર્સ્ટ એ એક જ યંત્ર ગ્રહણ યોગ્ય અસ્તિ, તો એ રોંગ આવશે. સેકન્ડ, સર્વાન લોકશાન છાત્ર એક યોગરો હતી, તો સેકન્ડ પણ રોંગ. થર્ડ, શ્વાન તું ન દંસતી એવ, તો થર્ડ પણ રોંગ. ફોર્થ, એક ચોર વિત્તકોષે ચોર્યમ કરોતિ, તો એ પણ રોંગ. ફિફ્થ, શંભુનાથ પત્ન્યા સહ ભોજનમ ન કરોતિ, તો રાઈટ, પત્ની સાથે ભોજન કરતો નથી. ક્વેશ્ચન નંબર 4, નીચેના સંસ્કૃત શબ્દોમાં ગુજરાતીમાં અર્થ લખો, તો એ પણ આપણે લખેલું છે તમારી વર્કબુકમાં પેજ નંબર 26 ઉપર લખો. તો પહેલું છે આપણી કહેલ દુકાનદાર, બીજું છે ક્રિનાતું એટલે ખરીદો, થર્ડ છે 50 એટલે 50, ફોર્થ છે દ્રષ્ટવા એટલે જોઈને, ફિફ્થ છે ગ્રુપ પાઠ લેખન એટલે ગ્રુપ અથવા ઘરકામ, સિક્સ છે સ્વાન એટલે કૂતરાનો ભય અથવા ડર. બરાબર. પછી 7, દંશ સ્વભાવ એટલે ગરવાનો સ્વભાવ. પછી 8 માં પરીક્ષણ એટલે પરીક્ષામાં કસોટી. પછી 9th માં ચોર દુયમ એટલે બે ચોર. પછી લૂંટનમ એટલે ચોરી અથવા લૂંટ. 11 માં રૂપકાણી એટલે રૂપિયા અથવા પૈસા. 12, આગત્ય એટલે આવીને. 13, વ્યર્થ શ્રમમ ખોટી મહેનત, ખોટી કૃત્રિમ ધંધા એટલે બનાવટી જાતનું ચોખ્ખું. તો વિદ્યાર્થી મિત્રો, તમે પેજ નંબર 26 ઉપર ક્વેશ્ચન નંબર 2, 3 અને 4 નોટ ડાઉન કરી લ્યો. ત્યાર પછી આપણે આગળ પેજ નંબર 27 ઉપર ક્વેશ્ચન નંબર 6, 7, 8 લખવાનો છે. તો ક્વેશ્ચન નંબર 6, 7, 8, 9 આપણે લખીએ છીએ. પેજ નંબર 27 ઉપર ક્વેશ્ચન નંબર 6, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. તો ફર્સ્ટ વન છે ગરીબ રૂપિયા બે અંતરે ગધા છું, તો ફર્સ્ટ માં ગ્રાહક. સેકન્ડ, ભવતઃ ગુરુકાર્ય ભવદોષઃ, તો સેકન્ડ માં શિક્ષક. સ્વાન વયમ ન અનુભવતો, તો ગુરુ સ્વામી. વ્યર્થ શ્રમ માં કરતો, તો દ્વિતીય સંગ્રહ. ક્વેશ્ચન નંબર 7, એમાં પહેલું રેખાંકિત પદોના સ્થાને આપેલા શબ્દોનો ઉપયોગ કરી બીજા 3 વાક્ય બનાવવાના છે. તો ફર્સ્ટ ની અંદર એક કોમ,
सा भोजनं करोति तो सा दुग्ध पानं करोति सा दानं करोति क्वेश्चन नंबर एक पुस्तक पहला में आवशे पुस्तक पठन योग्य चलचित्र दर्शन Thank you.
क्वेश्चन नंबर 9 છે ડાયરેક્ટ આન્સર લખું છું સેકન્ડ માં ગતિ તો ભવિષ્યતી વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરતા જજો તમે ક્વેશ્ચન નંબર 10 ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 1 2 3 4 5 6 7 8 9 નો અભ્યાસ કર્યો હવે આપણે ક્વેશ્ચન નંબર 10 ગુજરાતીમાં જવાબ લખો જે તમારે પેજ નંબર 28 ઉપર લખવાના છે ફર્સ્ટ પહેલાનો આન્સર યંત્રમાં કઈ વિશેષતા છે તો તે કામનો 50% ભાર એટલે કે કાર્ય ભાર ઓછો કરે છે શિક્ષક વિદ્યાર્થીઓ વર્ગમાં જઈને શું કહે છે શિક્ષક વિદ્યાર્થીનો વર્ગમાં જઈને કહે છે
તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી વર્કબુક ની અંદર પેજ નંબર 28 ઉપર ક્વેશ્ચન નંબર 10 માં આ ગુજરાતી પ્રશ્નોના ઉત્તર નોટ ડાઉન કરી લો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 સંસ્કૃતમાં જવાબ આપો, એ આપણે લખશું. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં પ્રશ્ન નંબર 10 ગુજરાતીમાં જવાબ લખો. પહેલો છે, તે કામનો 50% કાર્યભાર ઓછો કરે છે. સેકન્ડ, શિક્ષક વિદ્યાર્થીનું ઘરકામ જોઈને કહે છે આમાં બહુ જ ભૂલો છે. થર્ડ, ઘરનો માલિક કૂતરાનો કરડવાનો સ્વભાવ ન હોવાથી તેનો ભય ન રાખવાનું કહે છે. ફોર્થ, કેટલા પૈસાની ચોરી કરી એ જાણવા માટે પૈસાની ગણતરી કરે છે. ફિફ્થ, શંભુનાથ અને તેની પત્ની બંનેનું દાંતનું ચોખ્ખું એક જ હોવાથી બંને સાથે ભોજન કરતા નથી. હવે લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છીએ, ક્વેશ્ચન નંબર 11. યંત્રસ્ય કા વિશેષતા યત્રી અલ્પમ કરોતિ
દ્વિતીય ધોરણ પ્રથમ ધોરણ કેમ હતી? દ્વિતીય તો વિદ્યાર્થી મિત્રો આ નોટ ડાઉન કરી લેજો. ક્વેશ્ચન નંબર 11 સંસ્કૃતમાં જવાબ આપો. હવે તમારે ક્વેશ્ચન નંબર 12 છે તો હોમવર્ક આ ક્વેશ્ચન નંબર 1 2 11 તો વર્કબુકમાં લખવાનું છે, પરંતુ ક્વેશ્ચન નંબર 10 પણ क्वेश्चन नंबर 12 नीचे ना गद्य खंडों गुजराती में अनुवाद करो. बराबर पेज नंबर 29. બે પેરેગ્રાફ છે, ફર્સ્ટ અને સેકન્ડ તમને ભાષાંતર મેં લખાવી દીધું છે, એમાંથી જોઈને આ ક્વેશ્ચન નંબર 10 12 તમારે હોમવર્ક ની અંદર ફર્સ્ટ અને સેકન્ડ પેરેગ્રાફ નું ભાષાંતર ભાષાંતર ની નોટબુક માંથી જોઈને અહીંયા લખીને હોમવર્ક માં મૂકવાનું છે. નેક્સ્ટ પીરિયડ માં આપણે મળીશું. અસ્તુ, નોટ ડાઉન ધીસ હોમવર્ક. ખાસ હોમવર્ક લખી લો તમારે તમારી વર્કબુક માં પેજ નંબર 29 ઉપર બે પેરેગ્રાફ આપેલા છે, લખવાના છે. હા,